નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણના સુધારા વિશે વાત કરવાની છે. પાઠ 8નો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. બંધારણનું 8મું લક્ષણ ખૂબ જ અગત્યનું છે કે આગવું પણ ગણી શકો. બંધારણમાં કઈ રીતે સુધારો કરી શકાય છે? તો કે આપણું બંધારણ જડ નથી પણ સ્થિતિસ્થાપક છે. પાઠની શરૂઆત કરી ત્યારે જ આપણને બંધારણના મહત્ત્વમાં સમજાવવામાં આવેલું હતું કે બંધારણ આપણું જડ નથી પણ સ્થિતિ અનુસાર તેમાં સુધારો કરી શકાય છે. શા માટે તેમાં સુધારો કરવામાં આવે છે? તો કે બદલાતા સમય, ટેકનોલોજી અને ભૌગોલિક પરિવર્તનો કે સમય, સંજોગ, નાગરિકોની જરૂરિયાતો અને સમાજની સુખાકારીના સંદર્ભને ધ્યાનમાં રાખીને ભારતના બંધારણને બદલી શકાય છે. બંધારણને બદલવા માટે બંધારણના ભાગ 10ની કલમ 368માં જણાવ્યા મુજબ દેશની સંસદ એટલે કે લોકસભા કે રાજ્યસભા બિલ રજૂ કરીને બંધારણમાં ફેરફાર કરી શકે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું છે કે કલમ 368 અનુસાર સંસદ બંધારણમાં સુધારો કે ફેરફાર કરી શકે છે. કઈ કલમ છે? તો કે 368. હેતુલક્ષી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારે ખૂબ જ અગત્યના છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ તમારા માટે ઉપયોગી સાબિત થશે. તો કે બંધારણમાં સુધારો કરવાની સત્તા કોને મળેલી છે? તો કે સંસદને, લોકસભા અને રાજ્યસભામાં. ભારતીય બંધારણમાં કોઈ પણ સુધારો કરવો હોય તો તે સુધારો કરવા માટેની 3 પદ્ધતિઓ છે. અત્યાર સુધી ભારતના બંધારણમાં લગભગ 101 જેટલા સુધારાઓ થયા છે. બંધારણમાં પ્રથમ સુધારો 1951માં થયો હતો. ખાસ વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, અત્યાર સુધી બંધારણમાં કુલ કેટલા સુધારા થયા છે? તો કે 101 સુધારા, જે છેલ્લો સુધારો 101મો હતો, જીએસટી. બંધારણમાં અત્યાર સુધી થયેલા સુધારાઓમાં સૌથી મહત્ત્વનો સુધારો 1976માં 42માં સુધારો થયો હતો, જેને મિની બંધારણ પણ કહે છે. 101 સુધારાઓમાં સૌથી મહત્ત્વપૂર્ણ સુધારો કયો છે? તો કે 1976માં થયેલો 42મો સુધારો, જેને મિની બંધારણ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી બંધારણમાં કુલ 101 સુધારાઓ થયેલા છે. પ્રથમ સુધારો ઈસવીસન 1951માં થયેલો અને બંધારણનો સૌથી મહત્ત્વપૂર્ણ સુધારો 42મો સુધારો હતો, જે 1976માં થયેલો, તેને મિની બંધારણ પણ કહેવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ કે શા માટે 42મો સુધારો મહત્ત્વનો સુધારો હતો. તો કે આ સુધારાથી બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરાયો. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આમુખ સમજ્યા ત્યારે સુધારા વિશે થોડી ઘણી માહિતી પણ આપેલી. તો કે સૌ પ્રથમવાર બંધારણની પ્રસ્તાવનામાં સુધારો થયેલો ક્યારે? તો કે 1976માં. સુધારા થકી પ્રસ્તાવનામાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક જેવા નવા શબ્દો ઉમેરવામાં આવ્યા, તેમજ રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો પર મહત્ત્વ આપવામાં આવ્યું, મૂળભૂત અધિકારો પર નિયંત્રણ રાખવામાં આવ્યું, મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી, રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલી છે, રાષ્ટ્રપતિ કલમ 356 નીચે કોઈ પણ રાજ્યમાં 1 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે, ત્યાં સુધારા દ્વારા ફેરફારો કરવામાં આવ્યા હતા. આ માટે 42મો સુધારો મહત્ત્વનો સુધારો ગણાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ કે બંધારણમાં સુધારા કરવા માટે 3 પદ્ધતિઓ આપેલી છે. તો કે પહેલી પદ્ધતિ છે કે બંધારણની અંદર સુધારો કરવો હોય તો સાદી બહુમતીથી સુધારો કરી શકાય. જો તમે જોડે પાઠ્યપુસ્તક લઈને બેઠેલા હોય તો તમે અંડરલાઇન પણ કરી શકો કે બંધારણમાં સુધારો કરવા માટે પહેલી જોગવાઈ કઈ છે? તો કે સાદી બહુમતી. અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. એટલે કે કાં તો સંસદની સામાન્ય બહુમતી હોવી જોઈએ અથવા તો 50% બહુમતી મળે તો તેમાં સુધારો કરી શકાય છે. ઉદાહરણ તરીકે
ધારો કે સંસદમાં 445 સભ્યો હોય પણ ગૃહમાં ખાલી 250 જ હાર હોય તો 250માંથી વધુ સભ્યો જે તરફ મતદાન કરે તે બહુમતી. તો કે કેવી બાબતોની અંદર સાદી બહુમતીથી સુધારો કરી શકાય? તો કે નાગરિકત્વને લગતી બાબતો, લોકસભાનો સમયગાળો વધારવો કે ઘટાડવો, સાંસદોના પગાર વધારવા, નવું રાજ્ય બનાવવું, રાજ્યનું નામ બદલવું, કોઈ પણ રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવી અથવા તો વિધાન પરિષદને રદ કરવી, મતદાન કરવાની ઉંમર અંગે કેન્દ્રના વિષય ઉપર કોઈ કાયદો બનાવવા, તેમજ ભારતની રાષ્ટ્રીય ભાષા નક્કી કરવી, આ ઉપરોક્ત તમામ બાબતોમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકે છે. તો આ પહેલી જોગવાઈ હતી કે બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકે છે. બીજી જોગવાઈ છે કે અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. એટલે કાં તો 2/3 બહુમતી જોઈએ અથવા તો કુલ સભ્યોને 50%થી વધુ બહુમતી મળે તો તેમાં સુધારો થઈ શકે છે. ઉદાહરણ તરીકે સંસદમાં કુલ 545 સભ્યો હોય તો તેના 50% સભ્યો હાજર હોવા જોઈએ અને તેના 2/3 સભ્યોની હાજરી ફરજિયાત બને છે અને આ સભ્યોમાંથી બહુમતી પસંદ કરવાની હોય છે. તો કે કેવી બાબતોની અંદર વિશેષ બહુમતીથી સુધારો કરી શકાય? તો કે આ પદ્ધતિ બંધારણ સુધારાની પ્રચલિત પદ્ધતિ છે જેમાં રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો, નાગરિકોના મૂળભૂત અધિકારો અને રાજ્યને લગતી નીતિઓ બનાવવાની બાબતમાં સ્પેશિયલિસ્ટ બહુમતીથી સુધારો થઈ શકે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો છે કે બંધારણની જોગવાઈઓમાં સુધારો કરવા માટે બીજી જોગવાઈમાં વિશેષ બહુમતી મળે તો એમાં સુધારો થઈ શકે છે. ત્રીજી જોગવાઈ છે કે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત 1/2 કરતા વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે. તો ત્રીજી જોગવાઈ છે વિશેષ બહુમતીની સાથે 1/2 રાજ્યોની વિધાનસભાની સહમતિ મળે તો તેમાં સુધારો કરી શકાય છે. એટલે સંસદમાં 2/3 બહુમતીની સાથે રાજ્યમાં સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. દાખલા તરીકે 28 રાજ્યો છે ઘટક રાજ્યો ભારતના, તો કે 28માંથી 14 કે 15 રાજ્યો જો બહુમતી આપે કે મંજૂરી આપે તો તેમાં સુધારો થઈ શકે છે. તો કેવી કઈ બાબતો છે કે જેમાં વિશેષ બહુમતીની સાથે રાજ્યની સહમતિ પણ જોઈએ છે? તો કે રાષ્ટ્રપતિને ચૂંટણીને લગતી બાબતો, રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાની વહેંચણીની બાબતો, સુપ્રીમ કોર્ટને લગતી બાબતો કે રાજ્યનું લોકસભામાં પ્રતિનિધિત્વ વધારવા કે ઘટાડવા, બંધારણની 7મી અનુસૂચિમાં ફેરફાર કરવા વગેરે જેવી બાબતોમાં બંધારણ સુધારવા માટે સ્પેશિયલ બહુમતી તેમજ 1/2 રાજ્યોની વિધાનસભાની સહમતીની જરૂર પડે છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખો કે બંધારણમાં સુધારો કરવા માટે કેટલી પદ્ધતિ છે? તો કે 3 પદ્ધતિ. ફરીથી વિદ્યાર્થી મિત્રો સમજાવું છું. પહેલી પદ્ધતિ તો કે સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે, બીજામાં વિશેષ બહુમતીથી સુધારો કરી શકાય છે અને ત્રીજી જોગવાઈમાં વિશેષ બહુમતીની સાથે 1/2 રાજ્યોની વિધાનસભાની સહમતીથી તેમાં સુધારો કરી શકાય છે. કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા 1/2 રાજ્યોની સહમતીથી કરી શકાય છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના લગતા કોઈ પ્રશ્ન હોય અથવા તો ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે રાજ્યના ઓછામાં ઓછા એટલે કે 1/2 રાજ્યોની વિધાનસભાની મંજૂરી મળે તો તેમાં સુધારો
કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. જો ન્યાયતંત્ર દ્વારા કોઈ ચુકાદો આપવામાં આવ્યો હોય, એટલે કે સર્વોચ્ચ અદાલતે કોઈ ચુકાદો આપ્યો હોય, તો બંધારણના સુધારો સંસદ કરી શકે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં, એટલે કે બંધારણનું જે માળખું આપેલું છે, માળખું એની ઢાંચાને બદલી શકાય નહીં. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે. ઉપરોક્ત જ્યારે આપણે જોગવાઈઓ સમજ્યા ત્યારે સમજાવેલી કે કઈ કઈ બાબતોની અંદર સાદી બહુમતીથી સુધારો કરી શકાય, તો કે નાગરિકત્વને લગતી બાબતો છે, લોકસભાનો સમયગાળો વધારવો કે ઘટાડવો, સાંસદના પગાર વધારવા, નવું રાજ્ય બનાવવું, રાજ્યનું નામ બદલવું, રાજ્યની વિધાન પરિષદની રચના કરવી કે એને રદ કરવી, મતદાન કરવાની ઉંમર અંગે, આવા બાબતોની અંદર સાદી બહુમતીથી સુધારો થઈ શકે. એટલે આપણું બંધારણ કેવું છે, તો કે સુપરિવર્તનશીલ અને લચીલું, તેમાં સારી રીતે ફેરફાર કરી શકાય છે. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. અનુમોદન એટલે રાજ્યનો ટેકો ન હોય ત્યાં સુધી કેટલીક બાબતોમાં સુધારો ન થઈ શકે, કે સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. એવી કઈ બાબતો છે, તો કે રાષ્ટ્રપતિની ચૂંટણીને લગતી બાબતો, રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાની વહેંચણીની બાબતો, સુપ્રીમ કોર્ટને લગતી બાબત કોઈ પણ હોય, લોકસભામાં કોઈ પણ રાજ્યનું પ્રતિનિધિત્વ વધારવું હોય કે ઘટાડવું, અથવા તો 7મી અનુસૂચિમાં ફેરફાર કરવો હોય, આવી બાબતોની અંદર રાજ્યોની બહુમતી જરૂરી છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. તો કે આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણની અંદર સુધારા કરવા માટેની 3 જોગવાઈઓ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી મેળવી. તો આજનું હોમવર્ક વિદ્યાર્થી મિત્રો છે કે તમારે પાકી નોટની અંદર જે પણ કંઈ પ્રશ્ન આપવામાં, અત્યાર સુધી આપણે પ્રશ્નની અંદર છે તો કે રિવિઝન કરતા અને પાકા કરતા, પણ હવે તમારે પ્રશ્ન છે એ લખવાના છે. તો કે આજના હોમવર્કનો પ્રશ્ન એ છે કે બંધારણમાં સુધારાની જોગવાઈઓ સ્પષ્ટ કરવાની છે, એ લખી અને તેને પાકી કરવાની છે. જય હિન્દ, જય ભારત.